છે ભાઈ કે એકે લોકગીત નો એવો અર્થ ન હોય જેનો આધ્યાત્મિક અર્થ ન હોય. આપણા લગ્ન ગીત હાલરડા આ બધા અસંખ્ય ઉદાહરણો હું તમને આપી શકું એના આધ્યાત્મિક અર્થ આપણી ગ્રામીણ સંસ્કૃતિ એ કરી છે. અને દમણીયા પરિવાર આયોજિત આ ઓલવાણ ગામ માતાઓ બહેનોની આટલી બધી હાજરી છે, એક એક લોકસંગીતનો એક એક વાત, એક એક કાવ્ય, એક એક ગીત. એક તો આપણો ભડવાળી મણિયારો સાંભળજો. ચાંદો ભૂગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ભૂગ્યો ચોકમાં, ચાંદો ભૂગ્યો ચોકમાં, એલે રીડા હરણું આત મીરે હાલાર શેરમાં આંગર ચામુંડા એ તો જાગતી જોગમાયા ભાઈ, જેનું નામ લેતા એમ કહેવાય કે ચંડ ને મુંડ ને મારવા માટે જેથી અખિલ બ્રહ્માંડ ની જનેતા છુટકુલેશ ગઈ શક્ર વક્ર ગિંદુ ધરી કપક ધર ની ધમમ ધર કંતિ કમઠ ફની અને રુદન સુકર ધક બુડ ગન ગન તજ ગર્ષ દર્શ રણ રણ ધર દર્શત સકલ પ્રભંજન ચલત વાહની ધર પર ઘન વરસત અને ભર ગયો ગૌર રવ ભૂમિ નભ ગફતાબ શ્રી હત ગડર ચંડી સુકો ઉપકર ગસુર સર ધોમ નિકર કર ખડે દેવી ભાગવત માં એના ખૂબ વર્ણનો છે ભાઈ. આહા ભાનમાં માત તુજને રટ્યા વિસારી બાપના નામ દીધા અમે ચારણો જન્મથી પક્ષપાતી બન્યા શરણ જનની તરણા એક લીધા. મારે શક્તિની એક વાત મને કહી ગયા છે ભાઈ ભગવતીની આરાધના અખિલ બ્રહ્માંડ ભાંડોદરી. હું તમને આનંદ પણ કરાવીશ પણ જે નિમિત્તે હું ને તમે ભેગા થયા છીએ, કિશોર બાપુ હમણાં એક દુહો બોલ્યા હતા કે મોઢે બોલું માં ત્યાં મને હાચે નાનપ હાંભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. આપણા ગામમાં પાદરમાં બેઠેલી જોગમાયાની શક્તિ હું છે એનો એક નાનો પ્રસંગ મારે કહેવો છે. બે દેવી ભાગવત લખાયા યાર પારાશરના પુત્ર ભગવાન વેદ વ્યાસ. જે દિવસે ચંડ મુંડ મહિષાસુર ભગત બાપુ લખે ને મારી તારી કાળી રે લટુ ને કાળો બેલી ગયો. ભગવતી ના સ્વરૂપ અલગ અલગ છે પણ આમ નામ અલગ અલગ છે પણ સ્વરૂપ એક છે. મારી તારી કાળી રે એ લટુ ને કાળો બેલ્યો રે એ મારી તારું ના કરો ત્રંબક વર્ણો વાન રે મજરાળી મોગલ આજ ગાંડી દઈ ડણકી રે ડુંગર ગાળીએ અને મારી તારા નવ રે એ નગર ને નવ ને હડા ભાઈ તારા નવ રે એ નગર ને નવ ને હડા
અને માડી તારંગ ધરંગ બર મજે વાસરે મછરાલી મોગલ આજ ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાળીએ. રાક્ષસોનો એવો ત્રાસ વિદ્યો ભાઈ, અને દેવતાઓ જેને આરાધ્યો, મહામાયા પ્રભા ભાનુ મે માત તું હિ પ્રકાશે લખી ભૂકૃતા ઘોર ગંધાર નાશે તું હિ વાદળા વ્યોમ માથે પછાડે અને સરિતા બની ઘૂગવે ઘોર ત્રાડે ગહાડે સુની લંબ રમંગ ઓઢી અને તું હિ જાણીએ પાણીએ સેજ પોઢી ભીડે આંકડા વાકડા નાટ હાજે અને ધકે હાલતા કૈક લેતા હિલોળા કરતી જડામૂળ ગંગે કિલોળા. નમા બ્રહ્મ શક્તિ મહાવિશ માયા, નમા ધારની કોટ બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં શેષ ભરની, નમા રાજકા રંક પે છત ધરની, અને નમા પવન રૂપી મહાપ્રાણ દાતા, નમા જગત ભક્ષી પ્રલય જીભ ગાતા. એ દેવતાઓએ આરાધન કર્યું અને હિમગીરીની શિખર ઉપર પહેલું વહેલું જે તેજ પ્રગટ્યું જેને હું તમે શૈલ કન્યા કહીએ છીએ. અને આ બાજુ બરાબર રાક્ષસો આવવા મંડાળા અને ભગત બાપુની કલમ હાલે. માડી તારા ખાંડા ને એ ખડગરણ માં ખડખડ્યા, અને જામ જોગમાં આવ્યા બિલાડ આવ્યો ચંડ મુંડ ને સહાર્યા. અને છેલ્લે મહિષાસુર મા તત્વ શું છે ને એની વાત કરું છું. નામ જ્યાં ગૌર નોદ બહુ ઘટ તટ ભયંગ અસુર સુથર થર રમની સુર જટ રટ હટ દરભટ ગિષ્ટ હર લોહ ખડક કસ લટ ખટ અને દ્વાદશ કોટ ખસ તુંડ ગગન રન તટ હટ બિરુ ભટ મુનિ હસ કથકાગ પંચ કંપન લગ્યો હરિ બિરંચ ગરુ ચકિત હર ચા મુંડ રક્ત ભય મુંડ સર અને કરણ ખંડ ગસ તોલ કર ત્યાં કુટિલ બ્રોહ કરી કોપ જગત જનની જબ જૂટી બદન રક્ત ભય રાટ ગગન મંડલ તપ ફૂટી અવની વ્યોમ અવકાશ પ્રબલ ભુજબલ બપ પૂરી અને ખંડ ખંડ ખલ નિકર દ્વિજપતિ ગર્ભ શબ્દ દૂરી વિભુદ્ધ વૃંદિગ ભર ગયે હતબલ ભય નિશ્ચર હહર ચા મુંડ રક્ત ભય મુંડ સર અને કરણ ખંડ ગસ તોલ કર ચંડ મુંડ ને માર્યા. પણ મહિષાસુર મર્દ ની જયારે આવી હામે વાતાવરણ એવું થયું હતું યાર, આ ધરતીનું દેવી ભાગવતમાં ક્યારેક વાંચ્યો, ગયન દિગ્ગજ ડર ગયે, દિગ્પાળોના હાથમાંથી પૃથ્વીનો છેડો હમણાં મુકાઈ જાહે કે મુકાઈ જાહે કે મુકાઈ ગયો, એવું એવું વાતાવરણ થયું. ગયન દિગ્ગજ ડર ગયે અને નચત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગયે વિતલ હલ ગયે તલાતલ અને ગિરિગન ખલ ભલ ગયે તુંડ ચલ ગયે વ્યોમ તલ અને અડલ સુભટ ઢલ ગયે હુય અને ચલ દદ ઘલબલ કલ મલત ચરાચર કોપ સે ભટ થટ મન મોદ ધર ચંડી સુકોપ કર ગસુર સર ધોમ નિકર કર ખડક ધર. બે ચાર આઠ સોળ અને વીહ ભુજાએ જેથી જોગમાયા મહિષાસુરની માથે આવી. ભાઈ મા તત્વ એવું છે, મહિષાસુર કેમે કરીને પડે નહીં. બે ચાર આઠ સોળ અને વીસ ભુજા લઈએ જે આમ ત્રિશુળ માર્યું અને મોઢું ફાટી ગયું મહિષાસુર, મોઢું ફાટી જ રહ્યું, કઈ બોલાણું જ નહીં. પણ યાદ રાખજો કે દરેક જગતના શબ્દ બોલવામાં મોઢું બંધ થાય છે. જગત નું કોઈ નામ સ્મરણ કરવું હોય તમારે તો એ તમારું મોઢું બંધ થાય છે. આ દુનિયાનો એક જ શબ્દ એવો છે, મા શબ્દ એવો છે કે તમે મા બોલો ત્યાં મોઢું ફાટી જાય. મહિષાસુર નું મોઢું ફાટ્યું અને જોગમાયા બોલી માઇક 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 ખમા 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 ખમા. દેવતાઓ ધ્રુજી ગયા, હે મા અમે તને આને મારવા હાટું પ્રસન્ન કરીને તું આને માગવાનું કે, અને અમે તને આને 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 આ રાક્ષસોને પૂરા કરવા માટે અમે તને શક્રાદે નામનો આખો ગ્રંથ આવ્યો. હે માં ઇન્દ્રએ સ્મરણ કર્યું, બ્રહ્માએ સ્મરણ કર્યું કે માં આને રોળવા માટે અમે કીધું ને મહિષાસુરને તમે માગવાનું કયો. અને માએ જે વાત કરીને કે હું વિષ ભાંડોદરી છું, વિષ ભાંડોદરી આ સૂર્ય પૃથ્વી સોમ બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન ને પ્લુટો આજે આપણે આપણું બ્રહ્માંડ નવ ગ્રહનું છે એવા 12 બ્રહ્માંડ એટલે એક ગેલેક્સી, એવી કરોડો ગેલેક્સીમાં નક્ષત્રો ભેગા થાય એવા કરોડો બ્રહ્માંડને જે અહીંયા નાભીમાં રાખીને બેઠી એટલે વિષ ભાંડોદરી કહેવાય. માએ કીધું કોઈ એક દીકરાની માં હોય, કોઈ પાંચ દીકરાની માં હોય, કોઈ કદાચ ગામની માં હોય, કોઈ કદાચ પરગણાની માં હોય,
પણ હું ભગવતી ચામુંડા, હું ભગવતી આશાપુરા, હું ભગવતી મોગલ, એ તો પૂરા બ્રહ્માંડ ની માં છું. મારા શરણે આવી અને જેનું મોઢું ફાટી જાય એ મહિષાસુર ને હું હણું નહીં. આહા, વાહ વાહ. અને મહિષાસુર ને આપણે જાણીએ છીએ એટલે મા તત્વ એવું છે ભાઈ. મારી તારા ખાંડા ને એ ખડગ રણ માં ખડખડ્યા રે, અને બાઈતા તો લડી આવી નાના લશ્કર ભાગ્યા રે મછરાળી મોગલ. આજ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. એક કડી ભગત બાપુ ની બહુ સારી છે. માં તારી સામે જોઈ ને માડી તારો મારકનો મોરો ને જોણી ગાકરી. માં તારી આમ જોવાય ને, એક જ્યાં ભ્રકુટી ના મરોડ બદલે ત્યાં નવખંડ બ્રહ્માંડ નું જે નાશ કરી શકે, જેની એક આંખમાં નરી એમ કહેવાય કે વિધ્વંસ કરવાની શક્તિ, તો બીજી આંખમાં જેની નરી કરુણા એવી બ્રહ્માંડ ભાંડોદરી ભાઈ. માડી તારો મારકનો મોરો ને જોણી ગાકરી. ક્રોધાળ દ્રષ્ટિને જે સહન ન કરી શકે હે માં. પણ ભગત બાપુ નું રૂપ જોજો. માડી તારો મારકનો મોરો ને જોણી ગાકરી. પણ હવે સાંભળજો. એ ભાઈ તારા કાળ જામશરૂથી ગણા છે ગુણારે મછરાળી મોગલ. આજ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાળીએ. માં તારો માળકડો મોરો છે પણ તારા કાળજા તો મશરુ નામ માખણ થી ખૂણા છે હે ભગવતી. અને છેલ્લી કડી દુલા કાગે લખી. માડી તારા કાગે રે પરગટ પરચો બાળીયો. ભાઈ તારા કાગે રે પ્રગટ પરચો બાળ્યો. હે માં મને તારો પ્રગટ પરચો મળ્યો. એ પ્રગટ પરચો કયો? ગરનું જ એક ગામ. નાની વાત છે, જાણીતી વાત છે, જાણીતો પ્રસંગ છે, પણ આજે મારે ઓલવાણ ગામના આંગણે ભગવતી ચામુંડા માતાજીના ગુણગાન ગાવા માટે ભેગા થયા છીએ ત્યારે કેવું છે. ગર એ તો માનું પેટ કહેવાય ભાઈ. અજબ ખંજરી બજે ભયાનક પ્રચંડ ધોધ પહાડ તણી. જ્યાં તણા જીલે પ્રચંદા પ્રજા ગડીખમ પહાડ તણી. અહીંયા જીવન હાટાથી શિર તણા ભય ગાજે જંગલ ગીર તણા. અજબ ખંજરી બજે ભયાનક પ્રચંડ ધોધ પહાડ તણી. ગાંડીગીરનું એક ગામ. કવિ શ્રી કાગ મેઘાણીભાઈ એક નેહડે આમ આવ્યા. જાણીતી વાર્તા, વાત તો જાણીતી છે, પણ આજે મને આ ભગત બાપુની પંક્તિ સાથે બરાબર બંધ બેસે છે એટલે થોડી વાર માટે કહું. બરાબર હા, વાહ ભાઈ વાહ, એ કહી દેવા દો. મને સપાખરાની ફરમાઈશ છે, કહી દઉં હમણાં. હું કઈ ગમે એ રીતે લઈ લઈશ વચ્ચે. એ બેઠા છે ગાંડી ઘેર વખણાય હેનથી ડાલા મથા હાવજ થી ભાઈ. વિહ નોરાળી જેની વાત ડણકું દે કે બાર બાર ગાવ સુધી માણસ કંપવા લાગ્યો. બેઠા છે એમાં અવાજ પડ્યો દોડ જોરે હાવજ આવ્યો, હાવજ આવ્યો. અને ઘડીભર પહેલા જે દીકરી દૂધ અંબાવતી હતી, ઘડીભર પહેલા જે દીકરી છાશ ચા અંબાવતી હતી, એને કોકે કીધું વળકી ગાયને લઈને હાવજ જાય છે. અને ચારણ ની દીકરી નીકળી અને મેઘાણીભાઈ ની કલમે લખાયેલું ચારણ કન્યા કાવ્ય. સાવજ ગરજે, સાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગિરકા ઠાનો કેસરી ગરજે, રાવત.